નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આવેલી ગ્રામીણ ડાક સેવકની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ રિક્રુટમેન્ટ, તો ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની ભરતી આવેલી છે, જે ધોરણ 10 પાસ ઉપર ભરતી આવેલી છે અને તેની કુલ જગ્યાઓ છે 40,889 અને પરીક્ષા વગર સિલેક્શન છે. તો ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ ગ્રામીણ ડાક સેવકની ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો મિત્રો, પોસ્ટ વિભાગ દ્વારા ભરતી આવેલી છે અને જગ્યાનું નામ છે ગ્રામીણ ડાક સેવક BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તથા ડાક સેવક. તો આમ અલગ અલગ જગ્યાઓ માટે આ ભરતી આવેલી છે અને તે અંતર્ગત ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ પર હાલમાં ઓનલાઈન ફોર્મ ભરાવવાનું ચાલુ છે. તો ચાલો હવે આપણે તેનું ઓફિશિયલી નોટિફિકેશન જોઈએ અને ત્યાર પછી તેની વિગતવાર માહિતી આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું. તો મિત્રો, આ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન દ્વારા જે ટપાલ વિભાગમાં ભરતી આવેલી છે તે અંગેનું ઓફિશિયલી નોટિફિકેશન છે, જે તારીખ 27/1/2023 રોજ જાહેર કરવામાં આવેલું છે. તો તમે તેની વિગતવાર સંપૂર્ણ માહિતી છે તે આ જાહેરાતમાં જોઈ શકો છો. તો આ જાહેરાત તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો નીચે આપણા આર્ટિકલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ક્લિક કરી અને તમે આ જાહેરાતને ડાઉનલોડ કરી શકશો. અથવા તો મિત્રો, ઇન્ડિયા પોસ્ટ GDSની વેબસાઇટ પર જઈ અને તમે ડાઉનલોડ કરી શકશો. તો ચાલો હવે આપણે આ જાહેરાતમાં જે કંઈ માહિતી આપવામાં આવેલી છે તે સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીએ. પણ તમે ફોર્મ ભરતા પહેલાં આ ઓફિશિયલી નોટિફિકેશન વાંચી લેવા માટે મારી ભલામણ છે. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, પોસ્ટ વિભાગ દ્વારા આવેલી આ ભરતીની જગ્યાની વિગત જોઈએ તો જગ્યાનું નામ છે ગ્રામીણ ડાક સેવક BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક. તો આમ અલગ અલગ પોસ્ટ માટેની આ ભરતી આવેલી છે. ભરવાપાત્ર કુલ જગ્યાની વાત કરીએ તો 40,889 ટોટલ જગ્યાઓ આવેલી છે, જે પૈકી ગુજરાતમાં ભરવાપાત્ર જગ્યાની વાત કરીએ તો 2,017 જગ્યાઓ ઉપર આ GDSની ભરતી આવેલી છે અને ભરતીનો પ્રકાર ઓનલાઈન છે. તો ઓનલાઈન આ અંગેના ફોર્મ ભરવાના છે અને તેની ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે. તો મિત્રો, પોસ્ટ વિભાગ દ્વારા આવેલી આ ભરતીમાં જગ્યાની વિગતમાં આપણે જોઈએ તો ગુજરાતમાં ભરવાપાત્ર કુલ જગ્યાઓ 2,017 છે, જેમાં કેટેગરી વાઇઝ આપણે જોઈએ તો EWS માટે 210 જગ્યા છે, OBC માટે 483 જગ્યા છે, PWD એમાં ABC અને DE માટે ટોટલ 47 જગ્યા છે, SC કેટેગરી માટે 96 જગ્યા છે, ST કેટેગરી માટે 301 જગ્યા છે અને અનરિઝર્વ એટલે કે બિન અનામત કેટેગરી માટે 880 જગ્યા છે. તો આમ આ તમામ મળી અને ટોટલ 2,017 જગ્યાઓ ઉપર આ GDSની ભરતી આવેલી છે. તો તે કેટેગરી વાઇઝ ઓલ ઇન્ડિયાનું જે કંઈ લિસ્ટ છે તે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. તો આ પ્રમાણેની આખી ટોટલ જે 40,889 જગ્યાઓ ઉપર ભરતી આવેલી છે. ત્યારબાદ મિત્રો, આ ભરતી અન્વયે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની વાત કરીએ તો કોઈ પણ માન્ય બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને આ ઉપરાંત કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, સાયકલ ચલાવવાનું જ્ઞાન હોવું જોઈએ અને આજીવિકાના પર્યાપ્ત સાધનો ધરાવતા હોવા જોઈએ. તો જે શૈક્ષણિક લાયકાત અંગેનું જે ઓફિશિયલી નોટ છે તે તમે અહીંયા સ્ક્રીન ઉપર સ્ક્રીનશોટ જોઈ શકતા હશો. આ ઉપરાંત મિત્રો, આપણે જોઈએ તો લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ છે અને મહત્તમ વયમર્યાદા 40 વર્ષની છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઉંમર ધ્યાને લેવામાં આવશે. તો વયમર્યાદા અંગે, ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થાય છે. તો મિત્રો, કેટેગરી વાઇઝ ઉપલી વયમર્યાદામાં જે છૂટછાટ મળવા પાત્ર છે તેનો સ્ક્રીનશોટ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. ત્યાર પછી મિત્રો, આપણે આ ભરતી અંતર્ગત પગાર ધોરણ અને અરજી ફીની વિગત જોઈએ. તો મિત્રો, અહીંયા પગાર ધોરણ આપણને જોવા મળી રહ્યું છે, જેમાં
ક્રમ નંબર એક ઉપર છે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટરને જે 12,000 થી લઈ અને 29,380 સુધીનો પગાર મળવાપાત્ર થાય છે, જ્યારે એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવક તો તેઓને રૂપિયા 10,000 થી લઈ અને 24,470 સુધીનો પગાર મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો આપણે અરજી ફીની વાત કરીએ તો મહિલા એસસી એસટી પીડબલ્યુડી ટ્રાન્સ વુમન કેટેગરીના ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી અને તે સિવાયના જે ઉમેદવારો હોય તે ઉમેદવારોએ રૂપિયા 100 ફી પેટે ચૂકવવાના રહેશે અને અરજી ફી માત્ર ઓનલાઈન ભરવાની રહેશે. ત્યાર પછી મિત્રો આપણે છેલ્લે જોઈ લઈએ કે આ ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે. તો મિત્રો ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો અહીંયા તમે ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ જોઈ શકો છો, ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in. આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, તેના માટેનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે અંગેનું વિડીયોની લિંક ઉપર આઈ બટન ઉપર આપેલી છે, ત્યાંથી તમે વિગતવાર માહિતી મેળવી શકશો. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે રજિસ્ટ્રેશન અને અરજી સબમિટ કરવાનું શરૂ થવાની તારીખ છે તે તારીખ 27/1/2023 એટલે કે જાહેરાતની તારીખથી જ આ રજિસ્ટ્રેશન કરવાનું અને અરજી સબમિટ કરવાનું શરૂ થઈ ગયું છે, જે છેલ્લી તારીખ છે 16/2023. અને અરજી કર્યા બાદ જો તમને તેમાં સુધારો કરવાનું જણાય તો અરજીમાં સુધારો કરવા માટેની તારીખ છે 17/2023 લઈ અને 19/2023. તો મિત્રો આ સમયગાળામાં તમે જો ગ્રામીણ ડાક સેવક એટલે કે GDS માટે ઓનલાઈન એપ્લાય કરવા માગતા હોય તો આ સમયગાળામાં એપ્લાય કરી શકો છો અને ધોરણ 10 પાસ ઉપર એકદમ સારી એવી ભરતી કહી શકાય, જે કોઈ પણ પ્રકારની પરીક્ષા કે ઇન્ટરવ્યૂ વગર સીધું સિલેક્શન થવાનું છે. તો મિત્રો આશા રાખું કે પોસ્ટ વિભાગ દ્વારા આવેલી GDSની ભરતી વિશે વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે, તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.